સબસ્ક્રાઇબ કરો શિમારૂ ગુજરાતી ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને શિમારૂ ગુજરાતી તરફથી નવીનતમ માહિતી મેળવો. તમારી હોટલ ની કોફી હોપલેસ? અરે કોફી નહીં, મને ઝેર લાવી આપો. ઝેર જરૂર લાવી આપીશ. એટલે કે વાત શું છે? મારી બેન એટલે કે તમારી પત્ની સાથે ઝઘડો થયો છે? અરે ભાઈ એ વાત નથી, આ વાત છે. મને હતું જ કે આવું કંઈક થશે. મનુભાઈ નામમાં બોલો ને, સર્વનામમાં નહીં. એટલે શું સર્વનામ? મારે તમને લોકોને આ હોટલમાં રહેવા જ નહોતા દેવા જોઈતા. મનુભાઈ અમે અહીંયા મફતમાં નથી રહેતા. તો હજી સુધી બિલ ક્યાં ચૂક્યું છે ભાઈ તમે? તો ચૂકવી આપીશ ને. લાવો લાવો પૈસા લાવો. કોને ચૂકવ્યા કે તમે રહી ગયા? ચૂકવી આપીશ. અરે પણ ક્યારે? આમ મનુભાઈ આમ એક વાર ફાઇનાન્સર મળ્યો તમારું બિલ આમ ચૂકવી આપીશ. પણ ફાઇનાન્સર નહીં મળ્યો તો? હા તો આપણે બિલનું શું કરશું ભાઈ? મને છે ને આખી વાતમાં એની જ ચિંતા થાય. પણ આ બધું તમે મને શું કામ પૂછો છો? તો હું શું કરું મનુભાઈ? અરે પૈસા આપો પૈસા, નહીં તો મારે ઝેર ખાવાનો વારો આવશે. પૈસા આપો એ કરતા ઝેર લાવવું સસ્તું પડશે. અરે તો લાવવું જ પડશે ભાઈ, લાવવું જ પડશે. અરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માંથી મિસ્ટર મુનિમ આવ્યા છે, નીચે બધા આપણા ચોપડા તપાસે છે. શું વાત કરો છો? પણ તમે તો કહેતા હતા બે ત્રણ મહિના પછી આવવાનો છે. અરે પણ આવ્યો અચાનક. હવે તમારું બિલ પણ તપાસશે. આખી હોટલમાં મોટામાં મોટું બિલ તમારું બાકી છે 60,000 રૂપિયા. અરે એને જેવી ખબર પડશે કે હું તમારો બને બીજું તરત મારી નોકરી જશે. મનુભાઈ એ ખરેખર એવું કરશે? ના ના, આવડું મોટું બિલ બાકી રાખ્યું ને એટલે મને મોટો ગોલ્ડ મેડલ આપશે. અચ્છા? અરે શું અચ્છા ભાઈ, તમે એકલા આવ્યા તો કઈ નહોતું, સાથે બીજા 22 જણા આવ્યા. હા પણ મનુભાઈ એમાંથી એકે નખામો માણસ નથી. હવે જુઓ પેલો પ્રવીણ અહીંયા નથી રહેતો, રમેશ પણ નથી રહેતો. અરે જે નથી રહેતો એની વાત નથી કરતો, બાકીના 20 જણા. જયારે મારે આમ ડાઇનિંગ ટેબલ પર જમવા બેસે છે, મને એવું લાગે જાણે મારું જ 12મું 13મું ખાઈ રહ્યા. મનુભાઈ પ્લીઝ તમે આમ ના બોલો, મારી બેન નો તો વિચારો. બેસો બેસો, હું તમને કહું છું ને એક વાર ફાઇનાન્સર મળ્યો તમારું બિલ આમ ચૂકવી આપીશ. ચપટી ની મહેરબાની કરીને હવે ચપટી વગાડવાનું બંધ કરો. તમારી ચપટી સાંભળી સાંભળીને મારા કાન પણ ચપટી પ્રૂફ થઈ ગયા છે. અરે પણ મારે પેલા મુનિમ ને શું સમજાવવા? તમે એના કાનમાં ચપટી વગાડો. એના કાનમાં ચપટી વગાડીશ ને એટલે તરત હું મેનેજર પદેથી છૂટી જઈશ. અરે રસ્તા પર આવી જઈશ, નોકરી જશે મારી. અરે મારી હાલત તો અત્યારે પાણીમાં ભીંજાયેલા બ્રેડ જેવી છે. અરે હું ખોટો ભોળવાઈ ગયો તમારામાં. મનુભાઈ ખોટી વાત છે, તમે ભૂલી ગયા? તમે રાજી ખુશી થી હોશે હોશે મારા બિઝનેસમાં ભાગ્યા થયા હતા. અરે ભાગ્યો નહીં ભાઈ, અભાગ્યો અભાગ્યો થયો તો હું. અરે તમે ને તમારી બેન મીનાક્ષી એ મને એવો ભોળ્યો કે હું તમારી વાતમાં ખેંચાઈ ગયો. અમારી વાતમાં નથી ખેંચાયા, 10% નફાની લાલચમાં ખેંચાયા છો. હા ભાઈ આ 10%, 10%, અરે આ 10% તો મને માથે ટકા કરાવી દેશે. જો ભાઈ ગમે એમ કરીને તમે મને પૈસા આપો. ક્યાંથી આપો મનુભાઈ? અરે તમે તો એક્સપર્ટ છો નામ ચપટી વગાડવામાં. કોઈ સારા પૈસાદાર માણસના 10-20 કાન શોધો ને ચપટી વગાડો, નહીં તો હું ચપટીમાં ચોળાઈ જઈશ. હાય મનુભાઈ કેમ છો? આવી ગયા તમે, પૂછતા જ નહીં પૂછતા જ નહીં. ઓકે નહીં પૂછું બસ. હાય લલિત. હાય રમેશ, રિહર્સલ કેવા રહ્યા? ફેન્ટાસ્ટિક. યાર ટાઇટલ નું શું વિચાર? મને બહુ ટેન્શન આવે છે બોસ. ટેન્શન આવે? હા ટાઇટલ ફિક્સ છે આપણું. મને કે આપણા નાટકમાં ઢોલ આવે છે? ના. નગર આવે છે? ના. ટાઇટલ ફિક્સ. શું? ના ઢોલ ના નગારા. વાહ વાહ, મારા ઢોલ ને નગારા બે વગાડી દેશો તમે. અરે તને ખબર છે દોસ્ત, આપણું નાટક હવે ધીમે ધીમે આમ શેપ પકડતું જાય. ત્યાં સુધીમાં હું આઉટ ઓફ શેપ થઈ જઈશ. અમે તમે શેપમાં ક્યારે હતા? હા લલિત. એ રમેશ તારી પાસે પૈસા છે ભાઈ? શું મજાક કરો છો તમે યાર? પૈસા અને મારી પાસે કેમ? અરે એમના ચોપડા તપાસવા કોઈ મુનિમ આવ્યો છે. અરે મુનિમ નથી. હા ના, એટલે મુનિમ જ છે, એની અટક મુનિમ છે. અરે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માંથી બધું ચેક કરવા આવ્યો છે, ઓડિટ ડિપાર્ટમેન્ટ માંથી. હેલો રૂમ સર્વિસ. રૂમ સર્વિસ? એ ભાઈ શું મંગાવો છો? જમવાનું મંગાવો, તમે ખાશો? બ્રેડ બટર. બ્રેડ નહીં. છેલ્લી વાર? એક પણ વાર નહીં, આજથી આ હોટલમાં આ રૂમમાં તમારે માટે જમવાનું બંધ. મનુભાઈ તમારા કરતા તો હાથી સારો. હાથી? શું છે રમેશ, એક દિવસ એક હાથી ના પગમાં ખીલ્લો ઘૂસી ગયો તો મેં એને કાઢી આપ્યો. એ દિવસ પછી હું સર્કસ જોવા ગયો, સમજવા જેવી વાત છે. એ જ હાથી ત્યાં હતો, એને મને તરત ઓળખી લીધો. હું તો એઝ યુઝ્યુઅલ ફકીરની જેમ આપણી પાસે પૈસા હોય ને થર્ડ ક્લાસ સીનમાં બેઠો હતો.
એને મને પોતાની સૂંઢથી આમ પકડીને થર્ડ ક્લાસ થી ફર્સ્ટ ક્લાસમાં બેસાડી દીધો. અને એક આ છે, આ છે એટલે હાથીના ગધેડામાં ફેર ભાઈ. ઠીક છે,